અમરેલી જિલ્લાના શ્રાવણ મહિનામાં અંતિમ દિવસે લાઠી ખાતે રામનાથ મહાદેવ મંદિરે પિતૃઓની તૃપ્તિ માટે પાણી ચડાવવામાં આવે છે. મહાદેવ મંદિરે ભાદરવી અમાસના દિવસે શાસ્ત્રોક્ત રીતે પિતૃઓને જળ ચડાવવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે લાઠી ખાતે રામનાથ મહાદેવ મંદિરે પિતૃઓની તૃપ્તિ માટે પાણી ચડાવવામાં આવે છે. મહાદેવ મંદિરે ભાદરવી અમાસના દિવસે શાસ્ત્રોક્ત રીતે પિતૃઓને જળ ચડાવવામાં આવે છે. શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં 13, 14 અને અમાસ પિતૃઓ માટે મુખ્ય ગણાય છે. ખાસ કરીને પ્રાકૃતિક રીતે 5 વૃક્ષોને પાણી રેડવાનું શાસ્ત્ર પ્રમાણે કહેવાય છે, જેમાં પીપળો, બાવળ, બોરડી, ધરો અને વડલો કે જેમાં પાણી ચડાવ્યા બાદ દીવો કરીને પીપળના વૃક્ષને સૂતરના તાતણે પ્રદક્ષિણા કરી પિતૃઓને જળ ચડાવવામાં આવે છે. પાવામાં આવે તો એ નવ પલવિત થાય છે. બીજું કે પિતૃ છે એ સૂક્ષ્મ સ્વરૂપે વિષ્ણુના સ્વરૂપ પીપળા અંદર વાસ કરે છે, એટલા માટે 3 દિવસ સુધી 13, 14 અમાસ, ખાસ કરી અમાવાસ્યાના દિવસે તમામ ગામવાસીઓ જે કોઈ ભક્તજનો છે પીપળે પાણી ચડાવી ભગવાનની પ્રદક્ષિણા કરી અને નમસ્કાર કરે છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મણવર, જીટીવી ન્યૂઝ, અમરેલી. આધુનિક સમયમાં હાઇબ્રિડ ખોરાકને કારણે થતી બીમારીથી બચવા માટે વૈદિક પરંપરા મુજબ ખોરાક મહત્વનો છે, ત્યારે ગાયના દૂધમાંથી બનાવેલા ખાતરીયુક્ત શુદ્ધ ઘીનો આગ્રહ રાખો. દેશી તથા ગીર ગાયના દૂધ અને ઘી તથા માખણથી આપના શરીરમાં ભરપૂર એનર્જી મળે છે, તેમજ બુદ્ધિમત્તા તેજ થાય છે, સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સર, હાર્ટ એટેક જેવા રોગમાં ફાયદાકારક બની રહે છે. અમારી ગૌશાળાનો શુદ્ધ હેતુ છે કે ગૌપાલન કરીએ અને સાથે ગૌરક્ષા કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ. અમારે ત્યાંથી દેશી અને ગીર ગાયનું 100% ચોખ્ખું દૂધ અને છાશ મળશે તથા શુદ્ધ ઘી મળશે, તો અવશ્ય અમારી સાથે જોડાવ અને ગૌ સેવા કરવાનો લાભ મેળવો. કાળુભાઈ પટેલ, કોન્ટેક્ટ નંબર 9723556185 અને 7359657262. તો અમારી સાથે જોડાવ અને ગૌ સેવા કરવાનો લાભ મેળવો.